અભિવાદન કરું છું નારી તો નારાયણી નારી ખરેખર શક્તિ છે નારીની શક્તિ વિશ્વમાં અજોડ છે નારીની ભાવના વિશ્વમાં અજોડ છે નારી ધારે તો એ શું ના કરી શકે

અને મલાલી થી લે લદ્દાખ સુધીની પણ યાત્રા કરી છે અને તેમને પોતાનું નામ બર્ડ રેકોર્ડમાં નોંધાવી ચૂક્યા છે. સાથે જ બીજા મહેમાન છે કલ્પેશ પટેલ કે જેઓ એક ખૂબ સારા પિતા છે. સાથે જ તેમને ગુરુ પણ કહી શકાય કે જે પોતાના શિષ્યને કે પોતાની બાળકીને દરેક રાહે પોતાનો સાચો માર્ગદર્શન બતાડતા હોય છે. તો જે સમીધા પટેલ અને કલ્પેશ પટેલ આ બંને મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં. સમિધા પટેલ સૌ પ્રથમ તો હું આપની પાસે આવવા માંગીશ અને પૂછીશ કે તમારો અભ્યાસ શું છે શું કરી રહ્યા છો હાલમાં મારું નામ પટેલ છે અને હું આર્ટ્સમાં નારાયણ વિદ્યાલયમાં રોડ એમાં હું અભ્યાસ કરી રહી છું એટલે અત્યારે સમીધા તમે બારમા ધોરણમાં છો રાઈટ સાથે જ કલ્પેશભાઈ તમને પણ પૂછવા માંગીશ કે તમારી જે કારકિર્દી છે એ શેમાં ઘડાયેલી છે એટલે પ્રથમ તો હું શિક્ષક હતો અને છું પણ અત્યારે પણ શિક્ષક જ છું અને અત્યારે અત્યારે ખાલી મારું એક ફિલ્ડ ચેન્જ થયું છે એટલે અમે બાળકોને ઘણી બધી ટૂર કરાવતા હોઈએ છીએ જેમ એડવેન્ચર ટુર થઈ એજ્યુકેશન ટુર થઈ આ બધા પ્રકારની ટુર અમે કરાવતા હોઈએ છીએ એટલે મારી કારકિર્દી અત્યારે એડવેન્ચર એક્ટિવિટીઝ માં છે એટલે તમે શિક્ષકની સાથે સાથે એડવેન્ચરની જે પ્રેક્ટિસ હોય છે એડવેન્ચર તરીકે પણ મતલબ આજે તમે ઓળખાઈ રહ્યા છો તો સાથે સમીધા તમે બારમા ધોરણમાં છો તો બારમું ધોરણ એટલે કે બોર્ડની એક્ઝામ રાઈટ તો બારમા ધોરણમાં અત્યારે છો તો એજ્યુકેશન અને તમારો જે સાયકલ ચલાવવાની જે સાયકલિસ્ટ તરીકે તમે આજે ઓળખાઈ રહ્યા છો તો સાયકલ ચલાવવાનું પેશન આ બેની વચ્ચે તમે કેવી રીતે મેનેજ કરો છો એનું સંતુલન કેવી રીતે જાળવો છો હા એટલે આ જે મેં હમણાં જે કર્યું કાશ્મીરથી કન્યાકુમારી એના બે વર્ષ પહેલાં એટલે બે વર્ષની મહેનત છે એની પાછળ તો ત્યારે એટલે વર્કઆઉટ બી હતું અને ભણવાનું બી હતું અને બોર્ડ છે એટલે આમ જોવા જઈએ તો બધા પેરેન્ટ્સ બી કહેતા હોય કે બોર્ડ છે બોર્ડ છે ભણવા બેસ બીજી જે ઇતર પ્રવૃત્તિ છે એ બધી અમને મૂકી દે બોર્ડ પછી બોર્ડ પછી પણ મારા પેરેન્ટ્સે ક્યારેય કીધું નથી કે ને બધું મૂકી દે અને ભણવા બેસ ભણવા બેસ એમાં એમને મને ક્યારેય બી એવો ફોર્સ નહીં કર્યો અને જેટલું એ એમાં સ્પોર્ટ્સમાં છે એટલું સ્ટડી એટલે બંનેને બેલેન્સ કરીને ચાલુ એ થોડું અઘરું છે પણ નામુમકીન નથી એટલે જો તમે બરાબર શેડ્યુલ બનાવને પ્રમાણે ફોલો કરો તો તમે બંનેની વચ્ચે બેલેન્સ કરી શકો છો અને બંનેમાં સારું કરી શકો છો અને મારા એક્સપિરિયન્સ કહું તો હું સાયકલ ચલાવું છું તો પછી જ્યારે ભણવા બેસું છું ત્યારે મારું એકાગ્રતા બી વધી જાય છે કોન્સન્ટ્રેશન એકદમ સારું થઈ જાય છે એટલે જે ગમતું હોય એ તમે કરો અને એવું નહીં કે મીન્સ કે થોડા ભણવામાંથી થોડો સમય આમ ફ્રેશ થવા તમને જે ગમતું હોય તમારી જે હોબી હોય એને ફોલો કરો તો તમારું ભણવામાં બી સારું રહેશે ઓકે ખૂબ સરસ એટલે તમારું જે ફોકસ છે એ ભણવાની સાથે સાથે તમારી જે ઇતર પ્રવૃત્તિ છે એમાં પણ તમે નાખી શકો છો અને એનાથી તમે ફ્રેશ પણ ફીલ કરી શકો છો રાઈટ એમાં એક વાત ઉમેરવા માંગીશ એટલે જ્યારે સમિધા અત્યારે 12 ધોરણમાં છે અને એને કાશ્મીર થી કન્યાકુમારી કર્યું એ જ રીતે જ્યારે એ 10 ધોરણમાં હતી ત્યારે એને કીર્તિ મંદિર એટલે પોરબંદર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી નું પણ 4 દિવસમાં ઓકે એને સાયકલિંગ કર્યું હતું અને તે આજ સમય ગાળો હતો તો તેમ છતાં પણ તેને પ્રેક્ટિસનો સમય અને બોર્ડની એક્ઝામ નજીક આવવાની હતી તે પહેલા એને આ ચાર દિવસમાં પોરબંદર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનું જે સાયકલિંગ કર્યું અને ત્યારબાદ જે બોર્ડની એક્ઝામ હતી એમાં એના નાઇન્ટી ટુ પરસેન્ટ એલ આવ્યા હતા ઓકે વાહ એટલે સાથે સાથે સંવિધા ભણવામાં પણ એટલી જ ઉત્તીર્ણ છે એટલી જ હોશિયાર છે એમ કહી શકાય ખૂબ સરસ સમીધા સર હું આપણે પૂછવા માંગીશ કે તમે પહેલા પણ જણાવ્યું કે તમે એક શિક્ષક તરીકે એક એડવેન્ચર તરીકે પણ ઓળખાવો છો તો આ બંનેની વચ્ચે હું એમ પૂછવા માંગીશ કે તમે એઝ અ શિક્ષક પૂર્વ જે શિક્ષક હતા અને દરેક શિક્ષકો એમ જ કહેતા હોય છે પોતાના બાળકને ખાસ કરીને પોતાના સ્ટુડન્ટને પણ કહેતા હોય છે કે પોતાનું ફોકસ હંમેશા ભણવાની ઉપર જ હોવું જોઈએ તો એટલે શિક્ષક શિક્ષક એટલું નથી શિક્ષક ની ભૂમિકા ઘણી બધી હોય છે એટલે એજ્યુકેશન મીન્સ ડ્રો આઉટ એટલે તમારું જે એજ્યુકેશન છે એ શું છે તો કે એજ્યુકેશન મીન્સ ડ્રો આઉટ એટલે બાળકમાં રહેલી જે શક્તિઓ છે તે શક્તિઓને બહાર લાવી અને એને ખીલવવી જોઈએ એટલે મેં શિક્ષક તરીકે એને ભણાવી પણ છે અને અને એની એની અંદરની જે શક્તિ 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 છે 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 શું એ એ ઓળખી ઓળખીને એને એ પ્રમાણે માર્ગદર્શન કર્યું છે એટલે ખાલી માર્ગદર્શન કર્યું છે બાકી જે કર્યું છે એ જ કર્યું છે તો સમિધા તમે સૌપ્રથમ સાયકલિંગ જેની શરૂઆત કરી આ મતલબ હું બાર વર્ષની હતી ત્યારે મેં સૌ પ્રથમ મનાલી થી લે ખારદુંગ રાજે નો હાઈએસ્ટ મોટેરેબલ રોડ છે ત્યાં એટલે બે હજાર અઢારમાં મેં શરૂઆત કરી હતી અને એ મારી પહેલી રાઈડ હતી ત્યાર પછી મેં દસમા ધોરણમાં વાત કરીએ ત્યારે પોરબંદરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કર્યું હતું અને પછી થી કન્યાકુમારી તો કલ્પેશભાઈ આના માટે તમે તમારી પુત્રીને સંવિધાને કેટલા ટાઈમ સુધી એટલે કેટલા કલાકો સુધી પ્રેક્ટિસ કરાવતા હતા સાયકલિંગ માટે ઓકે એટલે એને જ્યારે જયારે અરે પહેલા તો એને જ્યારે મનાલી થી લે ખારદુમલા કર્યું ત્યારે એની દરરોજની અમે બે થી અઢી કલાકની પ્રેક્ટિસ દરરોજ અલગ અલગ દિશાઓમાં જતા અને સાયકલિંગ કરતા હતા એટલે દરરોજ નું બે થી અઢી કલાકનું સાયકલિંગ એનું થતું હતું હવે જયારે પાંત્રીસો છત્રીસો કિલોમીટર અંતર કાપવાનું હોય અને એ પણ કન્ટિન્યુ ચલાવીને એટલે તે વખતે પ્રેક્ટિસની વધારે જરૂર પડે એટલે એ વખતે પ્રેક્ટિસ દરરોજ નું ચાર થી પાંચ કલાકનું એ એનું શેડ્યુલ હતું એમાં એ સાયકલિંગની પ્રેક્ટિસ કરતી હતી ઓકે એટલે આ તમારા સ્કેડ્યુલ પ્રમાણે સાયકલની પ્રેક્ટિસ તો ચાલતી જ અને સાથે સાથે ભણતર પણ ચાલતું હતું રાઈટ તો સમિધા આઈ થિંક તમે ગુજરાતી માધ્યમમાંથી ભણેલા છો અને ભણો પણ છો તો જ્યારે તમે સાયકલિંગ કરતા હતા અને ગુજરાત છોડીને આઉટ ઓફ સ્ટેટ જવાનું રહેતું હતું ત્યારે સ્વાભાવિકપણે દરેક જગ્યા દરેક આમ કહેવાય ને કે બાર ગામે બોલી બદલાતી હોય છે તો દરેક જગ્યા બોલી બદલાતી હોય છે ભાષા બદલાતી હોય છે તો તમે કોમ્યુનિકેશન કન્વર્ઝેશન કેવી રીતે કરતા હતા એટલે કોમ્યુનિકેશન અમે રાષ્ટ્રીય ભાષા હિન્દીમાં જ કરતા હતા અને ત્યાં ઇંગ્લિશ માં બી કરતા તા અને સાઉથ બાજુ જયારે ગયા ત્યારે માં વધારે હતું અને ઈશારાથી અમે કોમ્યુનિકેશન કરતા હતા એટલે આમ સાઉથમાં પર્સનલ એક્સપિરિયન્સ જો હું શેર કરું તો સાઉથમાં તમારે એ લોકોની લોકલ જે લેંગ્વેજ હોય છે એ ચાલતી હોય છે અને પ્લસ જો તમારે વાત કરવી હોય તો એ લોકો હિન્દી બિલકુલ આમ બહુ જ ઓછા લોકો દસ ટકા એવા હશે માંડ કે જે લોકો હિન્દી સમજે છે અને બાકી બધા ઇંગ્લિશમાં બટ સમ ટાઈમ્સ એવું પણ બનતું હોય છે કે ઇંગ્લિશ પણ નથી હોતી ત્યારે એ સમયે તમે ઈશારામાં વાત કરતા હતા રાઈટ અ સાથે સર હું આપને પણ પૂછવા માંગી સ્કલ્પેશ કે જ્યારે તમે ગુજરાત છોડીને બહાર જતા હતા અને એઝ એ સાયકલિસ્ટ તરીકે તમારી પુત્રી રહેતી હતી તો તમે શું ફીલ કરતા હતા કેટલો પ્રાઉડ થતું હતું તમને એક દીકરી અને એ પણ આટલી નાની ઉંમરમાં આટલું મોટું સાહસ જ્યારે કરતી હોય ત્યારે કયા પિતા હોય કે જેમને પ્રાઉડ ફીલ ના થતું હોય એટલે આમ મને અને મારા પત્ની જે શીતલ છે એના મમ્મી એ બંને અમને બંનેને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે કે દીકરી આટલી નાની ઉંમરમાં આટલું મોટું સાહસ કરી શકે છે અમે જયારે રાઈડ દરમિયાન એની પાછળ બેકઅપ માં હતા ત્યારે અમને ઘણી એવું થાય કે કેટલું સાયકલ ચલાવે છે આ આટલું બધું સાયકલ ચલાવશે પછી શું એમ ત્યારે અમને ઘણી વાર એવું થાય કે સાયકલિંગ કે પછી ત્યાં સ્ટોપ કરાવી દઈએ પણ એની જે હિંમત અને ટીમનો ભાગ હતા એટલે ટીમના ભાગ તરીકે પછી તરત જ અમે અમારું માઇન્ડસેટ ચેન્જ કરીએ ના ટીમ ટીમનો ભાગ છે ત્યારે મમ્મી પપ્પાની ભૂમિકા નથી એટલે ટીમના ભાગ તરીકે અમે તરત જ માઇન્ડસેટ ચેન્જ કરી અને એને જે રીતે સાયકલ એ ચલાવતી હતી એ રીતે જ ચલાવા દીધી છે અને એને જોઈને ઘણી વાર ઢીલા પડીએ પણ પછી અમે બંને એકબીજા સામે જોઈએ ત્યારે કે નહીં ઓકે જવા દો એને ચાલવા દો એનું સપનું છે એને પૂરું કરવા દો અને એની એને ક્યારેય એવું નથી કહ્યું એ દરમિયાન કે મારે સાયકલ નથી ચલાવી અથવા હું થાકી ગઈ છું આવું નથી કહ્યું એમ એટલે કે હવે મારે સાયકલ નથી જ ચલાવી આવું એને ક્યારેય નથી કહ્યું એમ એટલે સંવિધાનની સાથે સાથે એના પેરેન્ટ્સ એટલે કે એના માતા પિતા એ પણ સાથે રહેતા હતા રાઈટ હા અમે ગાડી લઈને એની પાછળ પાછળ જ અમે બેકઅપ ટીમનો એક ભાગ હતા યસ યસ ઓકે વાઈસ કે મમ્મી પપ્પા ને પેરેન્ટ્સ નો અને આખી ટીમ નો કોચ છે છે મારા એમનો ભી બહુ જ સપોર્ટ છે અને ફેમિલી માંથી બા દાદા અને નાની બેન છે મારી એમનો ભી બહુ જ સપોર્ટ છે વાહ વેરી ગુડ એટલે સમિધા તમારી સાથે કોચ પણ રહેતા હતા એવું એટલે આ કોચ કેટલા ટાઈમ થી જોડાયેલા છે શરૂઆત થી જ જોડાયેલા છે હા શરૂઆત થી મે મનાલી થી લે કર્યો ત્યાર થી જ જોડાયેલા છે ઓકે એટલે સમિદાએ સાયકલિંગ ની શરૂઆત થી કરી ત્યાર થી જ એ અમારી સાથે જોડાયેલા છે ઓકે સુમિત પાટીલ કરીને છે ઓકે એટલે એ અમારી સાથે કન્ટિન્યુ રાઈડ જ્યારે હોય આવી મોટી રાઈડ હોય છે ત્યારે સાથે જ હોય છે એટલે કહેવાય ને કે કોઈ ભી ખેલાડી કે કોઈ બી આવું જે કરે છે જ્યારે સફળ થાય છે ત્યારે એ તો છે જ એની મહેનત ને એ તો છે જ પણ એની પાછળ જે આ ટીમનું જે મહેનત છે એ એની લીધે જ એ સફળ થઈ શકે છે સફળતાની પાછળ કોઈક વ્યક્તિનો હાથ રહેલો હોય છે એમાં સુમિત પાટિલ રાઈટ એટલે આ ક્રેડિટ તમે એમને આપવા માંગો છો એમ કહી શકાય સમિધા અને ખાસ કરીને સમિધા મારે પણ પૂછવું છે કે તમે જ્યારે સાયકલિંગ કરવાના હો એટલે સ્કેડ્યુલ તમારું પહેલેથી જે ડન રહેતું હોય કે પછી આ તારીખથી અમારે જવાનું છે તો એ સમય દરમિયાન તમે કયા પ્રકારનું ફૂડ લેતા હો છો અને સાયકલિસ્ટ તરીકે પણ ભૂમિકા ભજવી રહેતા હો છો ત્યારે પણ કયા પ્રકારનું ફૂડ લો છો એટલે મેં રાઈડ કહેવાય ને કે રાઈડ દરમિયાન એક તો મુઝલી કરીને આવે છે એ મારે દરરોજ સવારે રાઈડ ચાલુ થતા પહેલા ખાવાની હોય છે યસ અને પછી ડ્રાયડ જયારે ચાલતી હોય ત્યારે લોકો મને ડ્રાય ફ્રુટ અંજીર ને એવું બધું આપે અને મારે એ જે દિવસ હતા એમાં પનીર તો મારે દરરોજ ખાવાનું જ હતું અને ઘી ને એવું બધું એટલે જેટલું બને એટલું પ્રોટીન વાળું ખાવાનું યસ તો આ સાથે જ કલ્પેશ સર હું આપણે પણ એ જ ક્વેશણ કરીશ કે તમે એઝ અ પિતા તરીકે એક માતા તરીકે જે એમની માતા છે એમના વિશે પણ કહેવા માંગીશ કે તમે બંને એઝ અ પેરેન્ટ તરીકે જેવી રીતે સમિધા જ્યારે સાયકલિંગ કરે છે ત્યારે તમને ચિંતા થાય છે કે સમિધા થાકી તો નહીં ગઈ હોય ને તો એને રોકાવી હોય તો આપણે રોકાઈ લઈએ એમ તો એની સાથે જ જ્યારે સમિધાને ફૂડ લેવાનું હોય છે ત્યારે તમે કેટલું ધ્યાન રાખો છો એના પાછળ હા એટલે શરૂઆતથી જ અમે એને ફૂડ માટે ખૂબ જ ધ્યાન રાખ્યું હતું અને એ પણ એટલી જ જાગૃત હતી કે મારે આટલું મોટું આટલી મોટી રાઈડ કરવાની છે તો મારે કયું ફૂડ લેવું જોઈએ અને કયું ફૂડ ના લેવું જોઈએ એના માટે એ પુત્રી પણ એટલી હતી એટલે ત્યારથી લઈને જ્યારથી સાયકલિંગ કર્યું છે ત્યારથી એટલે મને એ વાતની ખુશી છે કે મારી દીકરીની જે ફૂડ માટેની જે આદતો છે તે ઘણી સારી છે એમ વચ્ચે વચ્ચે કોક કોક વાર તે આ ફૂડ આ ફૂડ આમ થોડું મોડું બગાડી લે છે છતાં પણ મોડું બગાડીને પણ એને એટલું ખબર છે કે આમ મારે ખાવું જ પડશે અને એ ખાઈ પણ છે કે એને ખબર છે કે મારે સાયકલ લિંક કરવાનું છે એટલે એ ખાઈ પણ છે અને સરસ રીતે ખાય છે એટલે અમે એને ફૂડ માટે પહેલેથી જ ખૂબ જ એ પોતે જાગૃત છે એટલે ખાય છે એમ એને સવારના નાસ્તામાં બીજું કંઈ ન જોઈએ અને સવારે નાસ્તામાં

આગ્રહી લેતી હોય રાઈટ સાથે સમિધા તમે જ્યારે પણ કોઈ રાઈડ કરી છે ત્યારે તમે એના પાછળ કોઈક કોઈક મેસેજ છોડ્યો છે તો આજે કાશ્મીર ટુ કન્યાકુમારીની જે રાઈડ કરી છે સાયકલ યાત્રા તો એના પાછળ શું ધ્યેય રહ્યો છે એટલે એમાં એક વસ્તુ એ હતી કે પર્યાવરણ છે તો આપણે એને કેવી રીતે સાચવાનું કેમકે આપણને ખબર છે કે હવે ગ્લોબલ વોર્મિંગ ને બધું બી બહુ વધી રહ્યું છે તો આ જે આખી સૃષ્ટિ છે તો આવનારી પેઢી માટે બી આપણે જાગૃત થવું પડશે અને પર્યાવરણને બચાવવું પડશે તો એના માટે આપણે શું શું કરી શકીએ તો આપણે સિંગલ યુઝ જે પ્લાસ્ટિક છે એને ઓછું કરી શકીએ કે પછી અહીંયા મતલબ રહેતા હોય આપણે ઘરમાં અને થોડું બહાર દુકાનમાં કંઈ લેવા જવું હોય તો આપણે સાયકલ લઈને બી જઈ શકીએ કે પછી અમના ઇલેક્ટ્રિક વાહન નીકળ્યા છે તો એનો બી આપણે ઉપયોગ કરીને એ કરી શકીએ છે અને બીજું એક આની પાછળનું જે હતું કે આટલી નાની ઉંમરે તો એનું કહેવાય કે એક જુનૂન એક પાગલપણ યસ એટલે અને દરેકમાં હોય જ છે અને આ ફિલ્ડમાં નહીં ગમે તે કોઈ પણ ફિલ્ડમાં એ તમે તમે જુનૂનથી કરો એટલે એની પાછળ જુનૂન એક બહુ મોટો ભાગ ભજવે છે એટલે એવું જુનૂન અને પાગલપણ હોવું જોઈએ યસ બિલકુલ સાચી વાત કીધી સમીધાએ સાથે જ કલ્પેશ સર હું આપને પૂછવા માંગીશ કે તમે એક પિતાની સાથે સાથે એક મેન્ટોર પણ છો તો જે અત્યારે આપણા દર્શક મિત્રો જોઈ રહ્યા છે અને કેટલાક એવા સામાન્ય વર્ગના લોકો છે કે જે માત્ર પોતાના બાળકો હોય છે એ લોકોને ભણાવવા પૂરતું ધ્યાન રાખતા હોય છે તો એવા લોકો માટે શું મેસેજ આપવા માંગશો તમે હા એટલે એ મેસેજ આપતા પહેલા થોડીક જે એની સંદેશ જે આપવાનો હતો એની વાત કર લો એટલે એને જે કહ્યું એ પ્રમાણે આપણે નાની નાની આપણી નાની નાની આદતો થી આપણી જે સૃષ્ટિ ભગવાને આટલી સરસ સૃષ્ટિ નું સર્જન કર્યું છે તો એને આપણે એઝ ઇટ ઇઝ સાચવવાની જવાબદારી આપણી પોતાની જ છે એટલે એને આપણે એ રીતે સાચવીએ એટલે ભગવાને પણ વિભૂતિ યોગ જે દસમો અધ્યાય છે ગીતાજી એમાં દસમા અધ્યાયમાં ભગવાને પણ વિભૂતિ યોગની ઘણી બધી વાતો કરી છે તો એમાં આ એ જે આપણું આટલું સરસ ભગવાને સુંદર સૃષ્ટિનું રચ્યું છે તો એને બચાવવા માટેની જવાબદારી આપણા બધાની જ થઈ જાય છે એટલે આપણે નાની આપણી નાની નાની આદતોથી આપણે તેને સુધારી શકીએ છીએ એટલે જેમ કે એને કહ્યું તે પ્રમાણે કે આપણે કઈ પણ નાનું કામ કરવું હોય તો ચાલીને જઈએ ઘરની નજીક હોય તો ચાલીને જઈએ આપણી પાસે સમય હોય તો સાયકલ લઈને આપણે એ પણ કરી શકીએ તો જેથી કરીને જેટલી પણ કાર્બન ફૂટપ્રિન્ટ છે તે આપણે ઓછી કરી શકીએ તેટલું આપણા બધા જ માટે સારું છે કારણ કે એટલે તમે કોઈક જગ્યાએ જાઓ છો તો તમે જેટલી પણ કાર્બન કાર્બન તમે જ્યાં આગળ જાવ છો ત્યાં આગળ તમે તમારો કાર્બન જે છે એ ઠાલવીને આવો જ છો તો એના માટે આપણે શું કરી શકીએ કે જેથી કરીને આપણે કાર્બન ઓછો કરી શકીએ એટલે કાર્બન ફૂટપ્રિન્ટ ને ઓછી કરવી છે જેટલી બને એટલી તો આપણે આપણા નાના નાના પ્રયત્નોથી તે કરી શકીએ તેમ છે ચોક્કસ થી અને સાથે જે સમિધા હું આપણે પૂછવા માંગીશ કે દર્શક મિત્રો પણ જોઈ શકે છે કે સમિધા કેવી રીતે સાયકલિંગ કરી રહી છે તો એના પરથી મને એક વાત યાદ આવે છે કે સમિધાએ એની સાયકલ નામ સત્વા પાડ્યું છે તો એની પાછળનું રીઝન શું છે એટલે મે જે પહેલા બે રાઇડ કરી કે મનાલી લે અને પોરબંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી તો એમાં મે આ સાયકલ પર કરી તો સત્વા અને ખબર નહિ મારા એકદમ દિમાગમાં જ આવી ગયું એ નામ કે આ છત્વા પાડું મતલબ તો મેં એનું નામ પાડી દીધું અને જે આ મેં કશ્મીરથી કન્યાકુમારી કર્યું એમાં મારી પાસે બીજી એક રોડ બાઇક છે તો એનું નામ મેં સાત્વિકા પાડ્યું છે ઓ વાવ એટલે બાઇક પણ તમે ચલાવો છો રાઇટ ના એટલે આજે સાયકલના મીન્સ કે અલગ અલગ પ્રકાર આવે છે એમાં જે મે સત્વની વાત કરી એ માઉન્ટેન બાઈક છે ઓકે ઓકે અને આ જે જે અમને દેખાય છે એ રોડ બાઇક છે ઓકે એ નામ સાત્વિકા સાત્વિકા ઓકે એટલે સત્યના માર્ગે લઈ જતી સાયકલ એટલે આ માટે જે સત્વા કે સાત્વિકા રાઈટ હા સાથે જે સર હું આપણે પણ પૂછવા માંગીએ કે ઘણી જગ્યાએ એવું હોય છે કે ફ્રીડમ નથી હોતી કેટલાક પરિવારોમાં તો આ ફ્રીડમ વિશે તમે શું કહેશો હા એટલે એટલે બાળક જે છે બાળકને તમારે ફ્રીડમ આપવી જોઈએ અને એ ફ્રીડમ આપશો તો બાળક ખરેખર ખૂબ ખીલશે ફ્રીડમ આપવાની એટલે એનો મતલબ કે પેલું એકદમ એટલે સ્વચ્છંદી પણ અને સ્વતંત્ર પણ આ બંનેમાં ઘણો ફરક છે એટલે બાળકને તમે સ્વતંત્રતા આપો પણ સ્વચ્છંદતા ના આપો એટલે બાળક સ્વચ્છંદી બની જાય તેવું ના કરો એટલે ઘણી બધી બાબતો એવી છે કે જ્યાં બાળકને સ્વતંત્રતા આપવી જોઈએ કે ના આપવી જોઈએ તે પ્રશ્ન દરેક જગ્યાએ થતો હોય છે તો એ આપણે આપણી વિવેક બુદ્ધિ થી વિચારી અને કે ભાઈ અહીંયા આગળ ફ્રીડમ આપવા જેવું છે અહિયાં ફ્રીડમ આપવા જેવું નથી તો તે વખતે તે આપણે નક્કી કરીને તેને ત્યાં આગળ ફ્રીડમ આપવું જોઈએ એટલે મેં સમિધાને અને મારી બીજી દીકરી જે છે જલદા એ બંનેને ફ્રીડમ આપ્યું છે કે તમે તમારી તમને શું ગમે છે તમે નક્કી કરો અને સમીધા નક્કી કર્યું કે મારે સાયકલિંગમાં આગળ જવું છે અને એ પછી અમે અને મારા ઘરે બધાએ ખૂબ જ એને ફ્રીડમ આપ્યું છે એની સાયકલિંગની એમાં અને તે સાયકલિંગ કરે છે એટલે બા દાદા એના મમ્મી અને હું આ ચારે ચાર લોકો અમે એને ફ્રીડમ આપ્યું છે કે તારે આમાં જે કઈ પણ હોય તો અમે તમારી તારી સાથે છે એટલે બાળકને ફ્રીડમ આપવું જોઈએ અને ચોક્કસથી જે બાળકોને તમે જેવી રીતે કીધું કે કોઈ જગ્યાએ ફ્રીડમ આપવા જેવી છે ત્યાં ત્યાં આપવી જોઈએ જોઈએ અને નથી આપવા જેવી રોકવા પણ જેથી કરીને તેઓ તેઓ સારા માર્ગ પર દોરી શકાય અને સાથે જે સંવિધા આના રિલેટેડ એક ખાસ ને મહત્વનો ક્વેશ્ચન છે કે જ્યારે તમે સાયકલિસ્ટ તરીકે આજે નામના મેળવી રહ્યા છો અને ગુજરાતની બહાર પણ તમે સાયકલ યાત્રા કરતા હો છો ત્યારે તમે સેફ્ટી વિશે શું કહેશો શું ફીલ કરો છો આઉટ ઓફ ગુજરાત એટલે આખી રાઈડમાં ગાડી તમારી પાછળ હતી બેકઅપમાં પણ ક્યાં બી એવો અનુભવ નહીં થયો એટલે ગુજરાતની બહાર આખા આખા એટલે આખા ભારતમાં એટલે બહુ જ સપોર્ટ મળ્યો છે બધી જગ્યાથી અને કાશ્મીરમાં જોઈએ તો ત્યાં ત્યાંથી પણ ત્યાં પણ બહુ જ સપોર્ટ મળ્યો છે ત્યાંના લોકોથી અને આખા ભારતમાં એટલે એવું કંઈ મને એટલું સેફટીમાં એટલું કંઈ એ મને ના લાગ્યું પણ સપોર્ટ આખા ભારતમાંથી મળ્યો છે મને એટલે એમ કહી શકાય કે આખા ભારતની જો વાત આવે તો ચોક્કસથી આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી એમની પણ વાત આવે કે એમના નેતૃત્વ હેઠળ આટલું આપણું જે ભારત છે એટલું સ્વચ્છ છે અને બધી જ રીતે કે વુમન સેફટીની વાત હોય કે પછી સ્વચ્છતાની વાત હોય દરેક જગ્યા આટલું સમૃદ્ધ ભારત છે રાઈટ તો સાથે સર જ્યારે સમિધા સાયકલિંગ કરતી હોય છે ત્યારે એઝ અ પેરેન્ટ્સ તરીકે તમે મમ્મી પપ્પા તમે એને જોતા હો છો ત્યારે તમને શું પ્રાઉડ ફીલ થાય છે એ મોમેન્ટ શું હોય છે એટલે જેને જ્યારે સાયકલિંગ કરતી જોઈએ છે અને જ્યારે અમારી ટીમમાં એટલે એના જે કોચ છે સુમિત પાટીલ અને છેલ્લા બે દિવસમાં એક આપણા ભારતના સાયકલિંગ મોંગ કરીને છે એ એ ભાઈ પણ અમારી સાથે હતા અને જયારે બંને લોકો એવું કેતા કે સંવિધાન છે સાયકલ માં એ એ એ ખરેખર જબરજસ્ત ચાલે છે એટલે વધારે ખ્યાલ આવે કારણ કે લોકો રચ્યા પચ્યા હોય છે ચોવીસ કલાક જો માં જ રચ્યા પચ્યા હોય લોકોને માર્ગદર્શન કરવામાં રચ્યા પચ્યા હોય જ્યાં પણ કોઈને જરૂર પડે ત્યાં આગળ એ લોકો જઈ અને સાયકલિંગ માટેની જ્યાં પણ જરૂર પડે ત્યાં આગળ જઈ અને આપણે અહીંયા હોય કે બાર કન્ટ્રીમાં હોય છતાં પણ એ લોકો ત્યાં પહોંચી જાય અને એ લોકો કરાવતા હોય છે કોઈને પણ હેલ્પ જોઈતી હોય સાયકલિંગમાં તો એટલે એ લોકો આના એક્સપર્ટ કહેવાય એટલે જયારે એક્સપર્ટ કહેતા હોય કે સંવિધાના પગ માં જબરજસ્ત ચાલે છે અને અ બીજા બીજા એ જે જે કહું છું કે સાયકલિંગ અમારી સાથે સુમિત જે છે છે પહેલેથી જ સાયકલ ચલાવતા એટલે એવું હોય કે સુમિત તારા જેવી જ સાયકલ કરે છે આ છોકરી કિ એમ એટલે તું જેમ સાયકલિંગ કરે છે એ રીતે જ કરે છે એમ એટલે આવી બધી જયારે વાતો સાંભળતા હોય કે એક્સપર્ટ લોકો પાસેથી ત્યારે એક માતા અમને બંનેને

અને એ જ ભાગમાંથી અમે નીકળવાના હતા એટલે ગવર્મેન્ટ એવું જાહેર કર્યું હતું કે આ જગ્યા ઉપરથી કોઈ ઘરની બહાર નહીં નીકળવું એમ એટલું કોલ્ડ હતું અને અમે રાઈડ શરૂ કરી દીધી હતી અને પછી અમને જેમ જેમ નજીક પંજાબની નજીક આવ્યા ત્યાં ત્યાંથી અમને એટલું બધું ધુમ્મસ એટલે કોહરો જે કહીએ એ કોહરા એટલો બધો કોહરો હતો કે તમે આગળનું જે વ્હીલ છે એની સાયકલનું તો એ પણ ન દેખાય એટલે ઝીરો વિઝિબિલિટી હતી અને ઝીરો વિઝિબિલિટી ની સાથે સાથે માઇનસ સાત માઇનસ આઠ ટેમ્પરેચર એટલે અમે અમે કહીએ કે હવે શું કરીએ આમાં આ કન્ડિશનમાં તો સમીધા કે ના આવું તો સાયકલ ચલાવીશ અને એ કન્ડિશન માઇનસ સાત માઇનસ આઠ ડિગ્રીમાં એને સાયક જયારે સાયકલિંગ કર્યું અને એ રાત્રે એક એક બે બે વાગ્યા સુધી માઇનસ સાત ડિગ્રીમાં રાત્રે એક એક બે બે વાગ્યા સુધી આગળ ઝીરો વિઝિબિલિટી છે છતાં પણ સાયકલિંગ કરવાનું આગળ શું આવી જાય કઈ ખબર ના પડે છતાં પણ એને એટલી હિંમત કરી એટલે એને હિંમત કરી એટલે અમારામાં પણ હિંમત આવી અમે અમે એની પાછળ હતા છતાં પણ અમારી બંને લાઇટ ચાલુ હોય ફોગ લાઈટ ચાલુ હોય છતાં પણ અમને ન દેખાય પણ એની પાસે એક લાઈટ જે હતી એ સારી હતી સાયકલ ઉપર લગાયેલી એટલે એને એટલું થોડુંક આગળનું દેખાતું હતું એટલે એ એ રીતે ચાલતી હતી અમે એની પાછળ પાછળ એના આધારે આધારે જ ચાલતા હતા એટલે આટલું બધું એ હોવા છતાં અને આ એ જે માઇનસ ડિગ્રીમાં એને જે અમે તૈયાર કરી હતી એટલે એ રીતના એનું આખું એને પછી એ રીતના આખું એનું બધું કવર કરીએ ત્યારે એકચુઅલી એ ચિટ્ટી જેવી લાગતી હતી એટલે એને એ વખતે ચિટ્ટી નામ અમે આપ્યું ચિટ્ટી નામ આપ્યું ચિટ્ટી નામ આપ્યું ત્યાર પછી એક જગ્યાએ એ જ્યારે સાયકલિંગ કરતી હોય ત્યારે અમે જ્યાંથી ગુજરતા હોય ત્યાં આગળ રસ્તામાં ઘણા બધા સાયકલ લઈને જતા હોય ત્યારે સમીધા સાયકલ ચલાવતી હોય તો પેલા એમને પણ એવું થાય કે હવે હું આની સાથે સાયકલ ચલાવું અથવા આનાથી આગળ નીકળી જાઉં એટલે જ્યારે પેડલ કરે ત્યારે સમીધા એવું લાગે કે મારાથી આગળ કેમ જાય એટલે સમીધા પણ પેડલ કરે એટલે પછી એના જે કોચ છે કોચ કે સમીધા એ યહાં તક હી જાને વાલા હૈ इसके गांव तक ही जाने वाला है हमें तो अच्छा। पूरा कन्याकुमारी जाना है <laughs> तो समीदा, तो फिर उसको संजू बोलते उस वक्त अच्छा। हाँ। और उसको एक मिल्खा सिंह नाम मिला था तो जैसे मिल्खा पिक्चर में दिखाते हैं कि जब वो पाकिस्तान में जब रेस के लिए जाता है तो वहां पे वो बोलता है कि पाकिस्तान में मेरे पाँव नहीं चलते है यह। तो यही रीते समीधापन जारे एक कन्नड़ घाट करीने से बहुत स्टीप छ એટલે એ ઘાટ ચડવામાં ઘણા બધા લોકોને ઘણી બધી હોય છે એ જયારે ઘાટ ચડવાનો આવે છે એટલે એ પહેલા સમિદા એવું કે છે કે હવે મોરા પગ નથી ચાલતા એમ શું કરું એમ ત્યારે પછી એને એના જે સુમિત છે એ કોચ એને બતાવે છે કે જો તું આટલું આટલું ચડીને આવી છે એમ

વચ્ચે એક પણ જગ્યાએ ઉભા રહ્યા વગર કે પેડલ અટકાયા વગર એ આખો ઘાટ ચડી જાય છે એટલે પણ વચ્ચે કોઈ જગ્યાએ ઉભા રહ્યા વગર એ આખો ઘાટ ચડી જાય છે અને એ ઘાટ ચડ્યા પછી એટલે અમે જયારે રાઈડ પૂરી થઈ ત્યાર પછી એ જે એક એપ છે સ્ત્રાવા એ સ્ત્રાવા એપમાં અમે જોયું તો એમાં એને ક્વિન્સ ઓફ માઉન્ટેન એનું બિરુદ એ એપમાંથી એને મળ્યું છે ક્વીન્સ ઓફ માઉન્ટેન એટલે એટલી સ્પીડમાં એ ચડાન ચડી ગઈ એ જે ઘાટ હતો કંડળ કરીને ઘાટ છે એ ઘાટ ચડી ગઈ એ એટલે એટલી સ્પીડમાં અને એ લગભગ આઈ થિંક બેતાલીસ મિનિટમાં એને આખો ઘાટ કવર કર્યો હતો કે જે બહુ જ ઓછા લોકો કરી શકતા હોય છે અને એ વચ્ચે કોઈ પણ જગ્યાએ સ્ટોપ થયા વગર એટલે એ જે સાયકલિંગ કરી રહી હતી ત્યારે આજુબાજુમાં બે મંદિર હતા તો એ જે સાયકલિંગ કરતી હતી એટલે આટલી નાની દીકરી સાયકલિંગ કરે છે એવું જયારે જોયું એ લોકો દોડી અને અંદર ઘંટ વગાડ્યા એટલે અમે એ ઘંટ સાંભળીએ છીએ પેલા જોયે છે કે આટલી નાની દીકરી સાયકલિંગ કરીને જાય છે તો એને પ્રોત્સાહન આપવા માટે એ લોકો ઘંટ વગાડે છે એટલે એ રીતે અને જયારે એન્ડ ટાઈમ હોય છે એનો ઘાટ જે કમ્પ્લીટ થવાનો હોય છે

આટલી જે ભારતભરમાં તમે આટલી સાયકલિસ્ટ કરે છે સાયકલ યાત્રા કરો છો તે દરમિયાન તમને કોઈ પર્સનલ એક્સપિરિયન્સ એવો થયો છે ખરો કે કોઈક પોઝિટિવ હોય કે નેગેટિવ હોય જે લાઇફ ટાઈમ માટે યાદ રહે તમને હા એટલે આમાંથી બધું બહુ શીખ્યું બી છે જાણ્યું બી છે અને એટલે પહેલાં કાશ્મીરથી જ્યારે અમે ઉતરતા ત્યારે ઠંડી બહુ હતી અને આમ કીધું એમ ધુમ્મસને એવું બધું બહુ હતું ત્યારે મેં એટલે સુરત દાદા પ્રાર્થના કરી કે આવો 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 કેમ કે સુરત ની આવે ત્યાં સુધી બહુ પ્રાર્થના કરી પછી મહારાષ્ટ્ર સુરત દાદા એવા આવ્યા ને એટલું બધું રહ્યું ગયું ને કે કે કેવું હવે શાંત થાવ એટલે એટલે આમ નીચે બાજુ થોડું મને સુરત દાદા બહુ આશીર્વાદ આપતા હતા અને પછી છેલ્લા દિવસે વરસાદ બી આઈ ગયો આમ 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 કન્યાકુમારી પહોંચવાના હતા ત્યારે એટલે બધી અનુભવ થઈ ગયો સ્ટેટ ના ઉતાર ચઢાવ ઉતાર ચઢાવ એવો હતા અને અમુક જગ્યાએ સારા રસ્તા બી હતા અને અમુક જગ્યાએ થોડું કામ ચાલતું હતું ને એવું બી હતું તો એ રસ્તાઓ એવા ઉતાર ચડાવ વાળા હતા અને એનાથી એક મતલબ મને શીખવા મળ્યું છે કે કોઈ બી જે પરિસ્થિતિ છે શાંત રહીને એની પરિસ્થિતિ ને કરવાની છે અને બીજું કે આપણે જેવું ધારીએ છીએ એવું થતું બી નથી અમુક ત્યારે એનાથી વિરુદ્ધ પરિસ્થિતિ આવી જાય ત્યારે શું કરવાનું તો ત્યારે આપણે એની સામે લડવાનું છે અને એ પરિસ્થિતિને

जीत के आना है तो क्या करेंगे मतलब ये कर्नल अपना सैनिक को ने पूछी रहवे छे कि डोगराई जीते ने आवू छे तो सू करी सु हम तो के बस डोगराए ही जाना है तो के तुम्हारा कर्नल ने गोली वागी तो हुँ. तो कुछ नहीं कर्नल को गोली लगी तो भी उसको कंधे पे डाल के डोगराए ही जाना है ओ हो पर तो जाना ही है

અમુક મેડલ પણ મેળવ્યા છે કે વર્લ્ડ રેકોર્ડમાં તમારું નામ પણ નોંધાઈ ચૂક્યા છો તો એના વિશેની સુ અનુભૂતિ છે એટલે જ્યારે બાર વર્ષનું મેં કર્યું ત્યારે એટલે હું પહેલી હતી કે કેર્લીનાની ઉંમરમાં કરવામાં આ વખતે અંડર એટીનમાં મારા રેકોર્ડ થયા છે એટલે એક એમાં બે હતા એક કેપિટલથી કેપિટલ હતો એટલે શ્રીનગરથી બેંગ્લોર એક અમારો એ આખો વર્લ્ડ રેકોર્ડ છે અને એક કશ્મીરથી કન્યાકુમારી એક બીજો રેકોર્ડ થયો છે રેકોર્ડ એટલે છેલ્લા કરવા માટે એને કન્ટિન્યુ અઠ્યાવીસ કલાક સાયકલ ચલાવી હતી કે જેથી કરીને બેંગ્લોર માં મોર્નિંગમાં પહોંચી શકાય તો મોર્નિંગમાં બેંગ્લોર ક્રોસ કરી શકાય કારણ કે બે દિવસ નો ટ્રાફિક બેંગ્લોર માં બહુ જ હોય છે એટલે એ ટ્રાફિક નડે નહીં અને આપણો સમય પણ બચે એટલા માટે એ એને લઈને એને 28 કલાક કન્ટિન્યુ સાયકલ ચલાવી છે અને એ રેકોર્ડ એક એને કર્યો છે એટલા માટે જેનું નામ વર્લ્ડ રેકોર્ડ માં નોંધાઈ ગયું છે એમ પણ કહી શકાય તો એના માટે તો ખૂબ ખૂબ અભિનંદન તો સમિધા હું આપણે જ પૂછીશ કે હવે તમારો નેક્સ્ટ વિઝન શું છે શું મિશન છે એના વિશે થોડું જણાવશો એટલે નેક્સ્ટ તો હવે મને એટલે એક મનાલી થી લે છે એટલે એ એવી એક બાવન કલાકનો નો રેકોર્ડ છે આખું મનાલીથી લે તો એનું છે અનેક મારે બીજું કે હવે મારે રેસમાં પાર્ટિસિપેટ કર્યું છે યસ અને ઇન્ડિયાને ઇન્ટરનેશનલ લેવલ પર રિપ્રેઝન્ટ કર્યું છે સાયકલમાં સર તમે શું મેસેજ આપવા માંગશો અમારા દર્શક મિત્રોને હા દર્શક મિત્રોને એ જ મેસેજ આપીશ કે બાળક જે છે એ બાળકને જ્યારે પણ કોઈક ભણવા સિવાય કોઈક અલગ ફિલ્ડમાં એને ઇન્ટરેસ્ટ હોય તો એને પૂરેપૂરો સપોર્ટ કરો તો પૂરેપૂરો સપોર્ટ કરશો તો બાળક આપોઆપ ખીલશે મારો પોતાનો અનુભવ છે ખાલી અમે એને સપોર્ટ કર્યો છે અને સપોર્ટ કરીને એને જે જે જોઈતું હતું જ્યારે જ્યારે પણ એની સાથે રહેવાનું હતું ત્યારે ત્યારે અમે એની સાથે રહ્યા છે અને જ્યારે જયારે એને કંઈક જોઈતું હતું ત્યારે એને વસ્તુ લાવી આપી છે એટલે જ્યારે વસ્તુ લાવવાની હોય અને એ હોય ત્યારે બા દાદાએ પણ ખૂબ જ સપોર્ટ કર્યો છે અને એ રીતે અમે આખું કર્યું છે અને આ જે રાઈડ હતી આ રાઈડમાં એક આપણા અહીંયાનો જ એક સ્પોન્સર હતા અને એમને એક અમને અડધું સ્પોન્સરિંગ એમને કર્યું હતું એ જે કંપની છે આઈટી કરીને છે એટલે એ લોકોનો પણ ઘણો સપોર્ટ રહ્યો અને એટલે આ રીતે અને બીજું એક આપણે ભારતી આપણી જે એક સંસ્થા છે આરોગ્ય ભારતી કરીને સંસ્થા છે એ આરોગ્ય ભારતી સંસ્થાએ પણ અમને ખૂબ સપોર્ટ કર્યો હતો અને આપણે ત્યાંથી આપણા જે સ્ટેન્ડિંગ કમિટી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જે છે ડૉક્ટર હિતેન્દ્ર પટેલ એમનો પણ ઘણો સપોર્ટ રહ્યો હતો એટલે આ રીતે એટલે જ્યારે બાળક જે છે એ બાળકને કંઈ પણ જ્યારે જરૂર પડે ત્યારે પેરેન્ટ્સે એની સાથે રહેવું જોઈએ એટલે અમે અને એક મહિનો જે પ્રેક્ટિસ કરવાની હતી આ પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા અરે આ રાઈડ શરૂ કરતા પહેલા થી કન્યાકુમારી શરૂ કરતા પહેલા અમે સોલાંગ મનાલી સોલાંગમાં એનું એક મહિનો પ્રેક્ટિસ કરી હતી એને હાઈ એલ્ટિટ્યુડમાં પ્રેક્ટિસ કરો તો એનો ઘણો બધો ફાયદો રાઈડમાં થઈ શકે એમ હતો એટલે અમે હાઈ એલ્ટિટ્યુડમાં પ્રેક્ટિસ એક મહિનો એની કરી હતી અને તે વખતે અમે બંને એની સાથે રહ્યા હતા એટલે બાળકને જ્યારે પણ જરૂર પડે ત્યારે પેરેન્ટ્સે સમય આપવો જોઈએ અને સમય આપીને બાળકને બાળકને ખીલવવું જોઈએ અને સમાજમાં એટલે એટલે બીજો એક એ પણ છે કે જ્યારે સમિધા રાઈડ કરતી હતી એટલે કાશ્મીરથી થી કન્યાકુમારીની રાઈડ કરી ત્યારે સમિધા એટલી નહીં પણ અમે બધાએ પણ ઘણું બધું શીખ્યું અને જ્યારે સમિધા રાઈડ કરતી ત્યારે એક સ્ટેટમાંથી બીજું સ્ટેટ આવે ત્યારે સમિધા કદાચ બોર્ડ લખેલું હોય તો ખ્યાલ આવે ના લખ તો ઘણી બધી જગ્યાએ એનું રાઈડમાં એટલું બધું ધ્યાન હોય તો પૂછે કે હવે આ મહારાષ્ટ્રમાંથી આપણે કર્ણાટકમાં આવી ગયા

ખુબ લાગી આવ્યું કે ખરેખર જો આ રીતનું થાય તો આપણું જે અખંડ ભારત છે એ અખંડ ભારત કેટલું સરસ એટલે અત્યારે છે જ નથી એવું નથી પણ હજુ પણ જેમ લોકો એકબીજા સાથે આવી જાય એક જે બીજા રાજ્ય સાથે ભળી જાય તો અખંડ ભારત જે છે આપણું એ ખૂબ જ સરસ થઈ શકે એમ છે સમિદા હું આપણે પણ એ જ કહેવા માંગીશ કે તમારું જોઈને બીજી બધી જ ગર્લ્સ ઇન્સ્પાયર થાય એના રિલેટેડ તમે શું મેસેજ આપશો આપણા છેલ્લો ક્વેશન હા એટલે એટલે તમારામાં પહેલા એક તો તમારે આમ અંદે આવવું જોઈએ કે એટલે કોઈ બી ફિલ્ડમાં કે મારે કરવું જ છે અને એના માટે એક આત્મવિશ્વાસ બહુ જરૂરી છે અને ધીરજ એટલે પેશન્ટ એ બી બહુ જરૂરી છે તો એટલે એક 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 કહેવાય ને કે રાતમાં એક દિવસમાં નહીં થાય પણ એક દિવસ જરૂર થશે એટલે કોઈ બી ફિલ્ડમાં એમાં આત્મવિશ્વાસ બહુ જ જરૂરી છે કેમ કે આત્મવિશ્વાસ વગર મને નહીં લાગતું કે કઈ થઈ શકે અને કે તમારું જે પેશન્ટ છે એને ફોલો કરો અને પેલો એક મમ્મીનો ડાયલોગ છે ને કે અગર તું કિસી કો

બંને એક સમાન જ છે એમાં કોઈ ફરક નથી એટલે દરેક દીકરીઓ અને દરેક એમને એવું ક્યારે ફીલ કરવાની જરૂર નથી કે આપણે તો છોકરી છે તો આપણે શું કરી શકીએ હું સ્ત્રી છું તો શું કરી શકું એવું કોઈ એ વિચારવાની જરૂર નથી બંને સમાન છે પુરુષ અને સ્ત્રી બંને સમાન છે એટલે એ ન રાખતા દરેકે પોતે જે કરવું હોય તેમાં આપણે ધ્યાન દઈ એકદમ મગન થઈ એમાં ડૂબી એટલે ડૂબી એટલે એમાં મગ્ન થઈને કરશો તો વસ્તુ થશે થશે ને થશે અને થોડું છેલ્લે હું કહીશ કે તમે એટલે તમે તમારું કર્મ કરતા જાઓ ફળ મળશે જ એનું એટલે મારી વાત કરું તો મેં કૃષ્ણના વિચારો અને હું જ્યારે નાની હતી ત્યારે બાળ સંસ્કાર કેન્દ્રમાં બી જતી હતી સ્વાધ્યાય પરિવારમાં અને દાદાજીના એટલે પરમ પરમપુષ્મિય પાંડવશાસ્ત્રી એમના પ્રવચન બી મેં સાંભળ્યા છે એટલે એ ગીતાના વિચારો એટલે પેલો એક શ્લોક છે ને કર્મની વાજિકારસ્થે બીજા તેમાં તો એમાં બી મીન્સ કે તમે તમારું કર્મ કરો એ તમે કર્મ કરો એટલે એનું ફળ તમને મળશે જ એટલે મારે મારું કર્મ પેન્ડલ મારવાનું હતું અને મેં જ્યાં સુધી પેન્ડલિંગ ચાલુ રાખ્યા ત્યાં સુધી હું એટલે અંતર કપાતું હતું જ અને હું છેલ્લે કન્યાકુમારી પહોંચી જ એટલે

એમાં ક્રાંતિકારીઓ પણ એને ઘણા બધા વાંચ્યા છે એટલે એમાંથી એને પ્રેરણા મળી છે અને તે સમાજ માટે રાષ્ટ્ર માટે કંઈક કરવું છે આ એક એને રાષ્ટ્રભાવના ઉભી થઈ છે અને તેને કારણે આ કરી રહી છે એમ એટલે જયારે એ રાઈડ માટે નીકળવાની હતી ત્યારે વક્તૃત્વ સ્પર્ધા હતી અને એમાં વિષય હતો ગીતાજી ઉપર અને એ વિષયનું વક્તૃત્વ આપ્યા પછી અમે એના રાઇડ માટે નીકળ્યા હતા એટલે એટલે એ મને કે કે પપ્પા હું જે ગીતામાં બોલી છું એ ખાલી બોલીને જ બેસું તો કેમ ચાલે એટલે પછી એને એવું કર્યું કે ખાલી બોલીને બેસવું પણ કરવું જોઈએ હા અનુસરણ પણ કરવું જોઈએ એટલે એટલે એ એને એ કર્યું અને એને અત્યારે જે એને કહ્યું કે મારે પેડલિંગ મારવાનું જે મેં કર્મ કર્યું એ ગીતામાંથી જ એને મળ્યું છે અને એ બીજું કે એને જે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજી એ જેમ સૂર્ય નમસ્કાર ની વાત કરે છે એટલે એમને એમના જોઈને જ એને પણ સૂર્ય નમસ્કાર બહુ જ નાની હતી ત્યારથી શરૂ કરેલા છે એટલે દરરોજ ના અત્યારે એ ત્રણ રાઉન્ડ સૂર્ય નમસ્કાર કરે છે એટલે એને પણ એક નેમ લીધું છે કે જ્યાં સુધી સૂર્ય નમસ્કાર ના કરું ત્યાં સુધી અન્નો દાણો મોઢામાં નહીં મૂકું અને અત્યારે એને જે આટલી બધી સ્ટેમિના જે મળ્યો છે તે કદાચ નાનપણથી જે સૂર્ય નમસ્કાર કરે છે તેના લીધે જ મળ્યો છે એટલે બહુ સારી વાત કહેવાય કે સંવિધાની કે એઝ અ એના પેરેન્ટ્સ તરીકે ફેમિલી બેકગ્રાઉન્ડની પણ બહુ સારી વાત કહેવાય કે સંવિધા જે વાંચે છે એનું અનુસરણ પણ કરે છે એટલે સારાને સાચા માર્ગ પર તે જઈ રહી છે અને આ પહેલાં પણ તમે એક વાત બહુ સારી કીધી કે સ્ત્રી અને પુરુષ એક સમાન છે એમાં કોઈ જ ભેદભાવ નથી અને જ્યારે એક ભારત રહેશે ત્યારે સમૃદ્ધ ભારત બનશે અને તમે જ્યારે પણ કોઈક વસ્તુ કોઈક વિશ્વની પ્રસિદ્ધિ હાંસલ કરવા માટે વિચારતા હોવ દર્શક મિત્રો

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર